નમસ્કાર, કરંટ ટોપિક માં આપનું સ્વાગત છે. અને મિત્રો, આજના દિવસે આપણે વાત કરીએ છીએ તો 31મી ડિસેમ્બર એટલે કે વર્ષનું અંતિમ દિવસ, અને યુવાનોમાં ખાસ કરીને 2016ને વધારવા માટેનો અનોખો થનગનાટ જોવા મળે છે. અને ઠેર ઠેર ખાસ કરીને શહેરી કલ્ચરની વાત કરીએ તો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળતી જતી આપણી શહેરી કલ્ચર જે છે એમાં પોતાનો મોભો સમજે છે કે રાત્રે ક્લબમાં પાર્ટી અને ડાન્સની સાથે 2015ને અલવિદા કહીને 2016ને વધાવવામાં આવશે. પણ શું આ ડાન્સ પાર્ટીની ઓથ હેઠળ શું હોઈ શકે છે? કદાચ એ ઘણું બધું ભયાનક એક દ્રશ્ય પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે સાવચેત રહીએ, આપણે સજાગ રહીએ, તો કોઈ પણ ઘટના કે દુર્ઘટનામાંથી આપણે બચી શકીએ છીએ. તો આવો આજે એના વિષય ઉપર જ વાત કરીએ. અને તેના માટે આપણી સાથે જોડાયા છે રુઝાન ખંભાતવાલા. તેઓ એક સોશિયલ આન્ટરપ્રિન્યોર છે. રુઝાનજી, આપનું સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલા આજે 31મી ડિસેમ્બર, 31મી ડિસેમ્બર એટલે કોઈ પણ યુવાન હૈયાને, અરે યુવાન હૈયા શું કામ, કે દરેક ફેમિલી મેમ્બર્સને પણ એવી ઈચ્છા હોય, નાના મોટા બધા જ એ રાહ જોઈને બેઠા હોય છે કે કેવી રીતે આપણે એને સેલિબ્રેટ કરીએ, કઈ રીતે 2015ને આપણે અલવિદા કહીએ અને 2016ને વધાવીએ. અવનવા તરકીબોથી સેલિબ્રેશન થતું હોય છે. ઘણા લોકો ઘરમાં કરતા હોય છે, ઘણા લોકો બહાર કરતા હોય છે, અને એમાં પણ ફ્રેન્ડ્સ સાથે જ્યારે કરવાનું હોય છે ત્યારે એક મોટો પ્રશ્નાર્થ આવે છે, અને એ હોય છે યુવાનોના મા બાપની ચિંતા સાથે જ વળગેલી હોય છે. તો સૌથી પહેલા આપ શું કહેશો કે સૌથી મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે બાળકને બહાર જવા દેવાનો એક એ લોકોનો અધિકાર છે. એ અત્યારનો જમાનો એવો નથી કે તમે બાળકોને, એ યુવાન હોય, યુવતી હોય, કોઈને પણ તમે ઘરમાં રાખી શકશો કે અહીંયા જ ઘરમાં જ સેલિબ્રેશન કરવાનું છે, કે એમનો અધિકાર છે બહાર ફરવાનું. પણ તેની સાથે એક ચિંતા વળગેલી હોય છે, તો સૌથી પહેલાં સાવચેતી રાખવી જોઈએ વડીલોએ. જી, સૌથી પહેલાં તો બધાને હેપી ન્યૂ યર એડવાન્સમાં. અને હવે તમે જે આ ક્વેશ્ચન પૂછ્યો, ઓબ્વિયસલી એક બહુ બહુ એવો ક્વેશ્ચન છે કે જે બધાને એનો જવાબ જોઈતો હોય. ધેર ઇઝ નો વન આન્સર ટુ ઇટ. બટ યસ, જે સાચવેતાની આપણે વાત કરીએ છીએ, તો સૌથી પહેલાં અગર પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી છે તો ઇટ ઇઝ વેરી નેસેસરી કે અગર તમે રોકશો, દબાવશો તો એક લાઇક દેટ કે પેલી ઇલાસ્ટિક તૂટે એવી વાત છે. એટલે આપણે એવું નથી કરવું, પણ એવું નથી કે આજે આપણે લોકોને રોકીને કે ના પેરેન્ટ નથી જવાનું. ઇટ્સ ઇટ્સ અ પ્રોસેસ. એક પ્રોસેસ એવો છે કે તમે એક્ઝામ્પલ આપો કે અગર પહેલાંથી તમારા તમારી જે દીકરી યા દીકરો છે એના તમે ફ્રેન્ડ્સને ઓળખતા હો, એ લોકોની મમ્મી ડેડીને ઓળખતા હો, એ લોકો તમને ઓળખતા હોઈએ, એ લોકો તમારા ઘરે આવતા જતા હોઈએ, તો યુ શુડ સી ટુ ઇટ કે આ પાર્ટી એ લોકોને ત્યાં થાય. આ કદાચ ઘણી વાર એવું બી થાય છે કે ઘણા ફ્રેન્ડ્સના મમ્મીઓ મળીને ડિસ્કસ કરીને એક પોતાના જ ઘરે પાર્ટી રાખી દે છે. એટલે એનાથી શું ફાયદો થાય કે બાળકો બી એન્જોય કરી લે, આખું ગ્રુપ બી એન્જોય કરી લે, એ લોકો પોતે પેરેન્ટ્સ બી એન્જોય કરી લે. આવી પાર્ટીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, જવું જ જોઈએ, થવી જ જોઈએ અને એન્જોય કરવું જ જોઈએ. ધ પ્રોબ્લેમ ઇઝ કે જ્યારે આપણા છોકરા છોકરીઓ બીજી કોઈક પ્રોફેશનલ પાર્ટીમાં જાય છે. પ્રોફેશનલ એટલે જાણે કે એક્ઝામ્પલ આપું કે બધા કે ચલો અમારા કોઈક દૂરના ફ્રેન્ડ એને પાર્ટી રાખી છે, અને કોઈક ફ્રેન્ડનો ફ્રેન્ડ કોઈ ઓળખતા બી નહીં હોય. કારણ કે ઘણીવાર મેં એ બી જોયું હતું કે અમે બી આવી રીતે પાર્ટીમાં જતા હતા, તો ફાર્મ હાઉસીસમાં જે પાર્ટી થાય એટલે એ ફાર્મ હાઉસનો મિનિંગ જ ડેન્જર પાર્ટી. સૌથી પહેલો પોઈન્ટ એ છે. બીજું કે આપણે ઓળખતા નહીં, આપણો કોઈ ફ્રેન્ડ હોય, એનો બી કોઈ ફ્રેન્ડ હોય, એ લઈ જાય કે ભાઈ ચલો મારા ફ્રેન્ડના ફ્રેન્ડના ફ્રેન્ડ, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું લાંબુ રિલેશન હશે અને ભગવાન જાણે એમાં શું ચાલતું હશે. એટલે આ બધામાં મા બાપોએ બહુ જ સાચવેતતા રાખવાની છે, કારણ કે હવે આનું બધું દોર વધી ગયો છે. બીજી વાત, મે બી આપણે 31st વાત કરીએ છીએ, સાચી વાત છે, આજે ડી ડે કહેવાય, પણ એ પહેલાં અઠવાડિયાથી બધી પાર્ટીઓ ચાલુ થઈ ગઈ છે. બીજી વાત કે એક ફેશન છે છોકરાઓ અને છોકરીઓમાં, એક ફેશન છે, સ્ટેટસ કહેવાય, કે જ્યારે તમે કહો કે આજે મારે 4 પાર્ટીનું ઇન્વિટેશન છે અને અત્યારે હું આમાં જઈશ, પછી યુ ડો ગો પાર્ટી હોપિંગ. ને ઘણી વાર તો તમને ફેશન પ્રૂવ કરવા માટે, તમારા જાતને સ્ટેટસ બતાવવા માટે, ભલે તમને ડાયરેક્ટ ઇન્વાઇટ ના કર્યો હોય તો બી પેલા લોકો જતા રહે કે ફ્રેન્ડના ફ્રેન્ડની ફ્રેન્ડની પાર્ટીમાં પહોંચી જાય, જસ્ટ ટુ શો કે એનું પાર્ટી હોપિંગ થાય છે. એટલે આ બધા પોઈન્ટની પેરેન્ટ્સે સાચવતા કઈ રીતે રાખવાની છે, સિમ્પલ છે. એટલે ઇટ્સ અગેન અ પેરેન્ટિંગ ઇશ્યુ, નથિંગ લાઈક અ પાર્ટી ઇશ્યુ. ઇટ્સ અ પેરેન્ટિંગ ઇશ્યુ કે અગર પેરેન્ટ્સે પોતાના દીકરા દીકરીને કોન્ફિડન્સમાં આખા વર્ષમાં લીધા હોય, એક રિલેશન હોય, એક બોન્ડિંગ હોય, એક ઓપનિંગ હોય. ઓપનિંગ એટલે ઓનેસ્ટી હોય બંનેની વચ્ચે, કે જાણે કે છોકરો છોકરી આપણે દીકરા દીકરી પાર્ટીમાં જાય, યા ક્યાંય બી જાય, નોટ જસ્ટ પાર્ટી, કારણ કે પાર્ટી તો અત્યારે છે, પણ જ્યારે છે નવરાત્રીની વાત કરીએ, યા કોઈક બી થાય, તો પેરેન્ટ્સ શુડ આસ્ક દીકરા શું થયું, શું ખાધું, શું પીધું, શું મજા કરી, શું આમ. એટલે નો, વેન યુ ગેટ ઇન્ડલ્જ, અને પછી જ્યારે તમે ઇન્ડલ્જ કરી અને એ વખતે તમે પોતાનો ટાઈમ યાદ કરો કે હા અમે બી પાર્ટીમાં જતા હતા, અમે આવું કરતા હતા, એટલે યુ નો ધેટ ઇઝ વેર ધ બોન્ડિંગ હેપન્સ. અને એ બોન્ડિંગના લીધે તમારો છોકરો કન્ફેસ કરશે, આ છોકરી કન્ફેસ કરશે, અને જ્યારે એ કન્ફેશનમાં લાગે કે ના એક કંઈક થોડું ઓડ થયું છે, ત્યારે પેરેન્ટ્સ કહી શકે કે નાના દીકરા આપણે આવું આવું નહીં કરશો, આવું થયું હતું. પછી યુ કેન ઓલવેઝ ગીવ ધીઝ એક્ઝામ્પલ્સ, કારણ કે આઈ નો કે આપણા દીકરા દીકરીઓ એટલા તો બુદ્ધિશાળી છે, બુદ્ધિમાન છે, કે અગર આપણે એ લોકોને સ્માર્ટલી
સ્ટાઇલ તો એવું કહે કે ભાઈ આવા કરવાથી આવું થાય છે, આજકાલ તો જમાનો ખરાબ છે, બદલાઈ ગયો, આપણે આપણા જાતને પ્રોટેક્ટ કરવી જોઈએ, યા છોકરાઓને કહેવું જોઈએ કે બહેનોને રિસ્પેક્ટ કરો, આપણે એ લોકો કોઈ બહેન પર પ્રોબ્લેમ હોય તો દીકરી પર, યા તારી ફ્રેન્ડ પર કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણો આપણે મર્દ છે, મર્દનો મતલબ જ છે કે આપણે બહેનોની પ્રોટેક્ટ કરીએ યા બહેનોની ઇજ્જત કરીએ. આવું બધું જ્યારે આખા વર્ષથી માઇન્ડમાં છોકરાને ચાલતું હોય, જ્યારે આવું બધું આખા વર્ષથી માઇન્ડમાં છોકરીના ચાલતું હોય કે ના છોકરાઓ ફ્રેન્ડ માટે સારું પણ તમને કોઈ આડાવલા અડપલા કરે તો તમારે સંભાળવાનું, આ બધો આખો જે પ્રોસેસ ચાલતો હોય, તો પેરેન્ટ્સોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એ છોકરું એ વખતે મેન્ટલી એલર્ટ રહેશે કે હા આ થઈ શકે છે, મારા પપ્પા મમ્મી એઝ અ ફ્રેન્ડ મને શીખવાડ્યું છે, મારા હિત માટે મને શીખવાડ્યું છે, મારા ભલાઈ માટે મને શીખવાડ્યું છે, એન્ડ દે વિલ ટેક કેર ઓફ ઇટ. એટલે આવું કરવું પેરેન્ટ્સે જરૂર છે. આમ આજે પેરેન્ટિંગમાં બહુ લાંબુ બોલાય પણ અત્યારે આટલું બી આપણે કરીએ તો ઇટ કેન રિયલી હેલ્પ. એટલે આપણે આખી વાતનો નિચોડ કાઢીએ તો જો મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધોમાં ટ્રાન્સપરન્સી હશે તો ચોક્કસપણે આવી ઘટનાઓ જે છે એ મા બાપને ચિંતાથી એ લોકો એટલીસ્ટ મુક્ત થઈ શકશે. કારણ કે મા બાપનો બાળકો ઉપર અને બાળકોનો પોતાના પેરેન્ટ્સ ઉપરનો ફેથ લેવલ જે છે. જી આપ શું કહેવા માંગો? બીજું સાથે એક બીજી ચીજ એડ કરવી હતી જે આજકાલ અમે બી કરીએ છીએ આ એજમાં બી, એટલે કરીએ છીએ કે ક્યાંય જઈએ તો આપણે આપણી પોતાની સેલ્ફી પાડવાની, એન્વાયરમેન્ટની સેલ્ફી પાડવાની, મમ્મી પપ્પાને મોકલવાની, એ લોકો બી શું કરે ક્યાંય બી જાય કે સેલ્ફી પાડીને મોકલે, એટલે યુ નો સો દેટ યુ ફીલ કનેક્ટેડ વિથ ધેમ એન્ડ દે ફીલ કનેક્ટેડ વિથ યુ. એનાથી ફાયદો શું થાય કે મમ્મી પપ્પાને તમારામાં કોન્ફિડન્સ રહે ને કે તમે તમે ક્યાંક છો, સેફ એન્ડ સાઉન્ડ છો. અને જ્યારે તમે તમારા મમ્મી પપ્પા બી આવું કરતો એટલે બાળકો શીખી જ જાય કે એ લોકો બી એવું કરે. એટલે આ બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો જે આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ એટલા માટે કહું છું કે અમે પોતે આ યુઝ કરીએ છીએ, બીજા બાળકો યુઝ કરે છે, એટલે એનાથી શું થાય છે કે એક એક સારું હજી એઝ યુ સેડ કે એક જે બોન્ડિંગ કહેવાય, ટ્રાન્સપેરન્સી કહેવાય, કેમિસ્ટ્રી કહેવાય, એ વધે છે. અને જેટલી આ વધશે એ જેટલો છોકરાઓને તમારામાં ભરોસો આવશે. કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે કે એઝ અ પેરેન્ટ તમારે સોટી વાગે લઈને નથી ઊભું રહેવાનું કે હું તારી પેરેન્ટ છું, હું તને મને તને મારવાનો હક છે, મને તને સ્ટોપ કરવાનો હક છે. કોઈ બાળક એવું નહીં માને. આ અત્યારે નવા જમાનાનું શું, જૂના જમાનામાં બી અમને અમારા ઘરમાં પપ્પા મમ્મી પહેલાં કહે કે ભાઈ આ રસ્તે જાઓ, તમે આ જ રસ્તે જઈએ. ઇટ્સ અ મેન્ટલ થિંગ, યુ કેનોટ સે કે આ જમાનાનો ફરક છે. નથી જમાનાનો ફરક, પણ જ્યારે તમે પ્રેમથી પ્યારથી સમજાવો, જ્યારે તમે એ લોકો જોડે કોઓપરેટ કરો, એ લોકોને બધામાં તમે ના પાડશો તો દે આર ગોઈંગ ટુ શું કહેવાય, અટેક યુ યોર ડિફેન્ડ યુ. અટેક કઈ રીતે કરે કે હા મમ્મી તો ખોટી છે, પપ્પા તો ખોટા છે, એવરી ટાઈમ મને નાક પાડે છે. પણ જ્યારે તમે ચાર ચીજમાં હા પાડો, બે ચીજમાં ના પાડો, ભલે આપણે ફેરવીને કરવાનું છે. આપણે આપણે એઝ અ પેરેન્ટ, અગર આપણે પેરેન્ટ છે તો એવું ના સમજી લો કે મારો હક છે કે મારા છોકરાને ટપલા મારી શકું, મારા છોકરાને મારી શકું, એવું બધું તમે સમજશો ધેન યુ આર લુઝિંગ યોર ચાઇલ્ડ. બિકોઝ અત્યારનો જે હવે જે જમાનો આવ્યો છે, ઇટ યુ નો ઇટ્સ અ વેરી ઓપન જમાનો, ઇન્ટરનેટનો જમાનો છે. બીજું આજે આજે જ સવારે મેં વાંચ્યું, મને બહુ શોકિંગ લાગ્યું અને આ બહુ જ ખરાબ ચીજ હતી કે રણવીર કપૂર એવું કહે છે કે મેં 12 વર્ષની એજથી કોન્ડોમ ચાલુ કર્યું. હવે અગર આ આપણા છોકરાઓ વાંચે તો તમે જુઓ એ લોકોની માનસિકતા પાછું. કારણ કે એના માટે રણવીર કપૂર આઇડલ કહેવાય, રણવીર કપૂર હીરો કહેવાય. હવે એ આવી રીતે ગાડા જેવા સ્ટેટમેન્ટો કર્યું હોય તો બી ચૂપ બેસવાનું તારે શું ફર થાય છે? પણ એ ચૂપ ના બેઠો કેમ? કારણ કે એને પેલી કોન્ડોમની એડ કરી હતી અને એની એડને પ્રૂવ કરવા માટે કે એ સાચો છે એને કહ્યું કે 12 વર્ષથી કોન્ડોમ, અરે 12મી એજથી મેં કોન્ડોમ યુઝ કર્યું. એટલે જ્યારે આવા છોકરાઓ આવી વાતો, અરે આવા એક્ટરો આવી વાતો કરતા હોય, ઇરરિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટો આપતા હોય પોતાનું સેલિંગ કરવા માટે, ત્યારે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ બે કોઈ બીજા છોકરાએ વાંચ્યું હશે એના માનસિકતામાં એ થશે કે રણવીર કપૂર કરે છે તું બી કરો. એટલે એનું શું, પેરેન્ટ્સ વિલ હેવ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે છી આ તો કેવી ગંદી ચીજ કહેવાય, એ આ તો શું કહેવાય, નોટ સાયન્ટિફિકલી નોટ ગુડ ફોર હેલ્થ. યુ નો યુ કેન ઓલવેઝ પુટ ઇટ દેટ વે ટુ સી ટુ ઇટ. આપણે છોકરાથી બાત છોડીએ, છુપાવ કરશું તો એ છોકરો વધારે જશે. જેને કે લે આપણા ઘરમાં એક કબટ હોય ને આપણે લોક રાખીને કે આમાં અંદર ના જતો, તો એ બધી કોશિશ કરે કે કબટમાં શું છે જાણવાની. પણ અગર કબટ ખુલ્લી છે, બધું ખુલ્લું છે, તો છોકરાઓ એ ના કોશિશ કરે. છોકરાઓ શું, કોઈની બી મેન્ટાલિટી હોય, એટલે આ બધું પેરેન્ટિંગમાં બહુ આવે છે. જી બિલકુલ. એટલે કે આજના આપણે અન્ડરલાઈન કરીને કહી શકીએ તો ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શકીએ કે બાળકોને એ આદત પાડીએ કે એ લોકો જ્યાં છે ત્યાં સેલ્ફી લઈને આપણને પોસ્ટ કરે. અને જો મા બાપ પણ એ વસ્તુ કરતા હોય તો બાળક આપોઆપ એ વસ્તુ કરશે જ. અને સાથે સાથે જે પ્રમાણે આપે ખૂબ જ સુંદર એક્ઝામ્પલ આપ્યું કબાટ ખુલ્લું રાખવાનું, કે જ્યાં સુધી જિજ્ઞાસા વૃત્તિ હશે ત્યાં સુધી દરેક ગુનાઓ થવાના છે, દરેક વસ્તુ થવાની છે. પણ જો એ જિજ્ઞાસા વૃત્તિ જ નહીં હોય તો કદાચ અત્યારે જે સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ એ કશું જ પણ ઘટવા ના પામે. અને કદાચ એટલે જ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ આપણે કરીએ છીએ, પણ
એ અપભ્રંશ થઈ જાય છે અને એ યોગ્ય અનુકરણ નથી થતું, એટલા જ માટે કદાચ આ રીતના ગુનાઓ અહીં અચરાતા હશે. પરંતુ અત્યારે રુઝાનજી આપણે વાત કરી રહ્યા છીએ મા બાપના પોઈન્ટ ઓફ વ્યૂથી, આપણે દરેક વસ્તુ જે વાત કરી લીધી છે એ ખૂબ જ યોગ્ય છે અને કદાચ ઘણા બધા પેરેન્ટ્સ જે અત્યારે ટીવી સ્ક્રીનની સામે એ વસ્તુ નિહાળતા હશે એ લોકો માટે પણ આ એક ખૂબ જ સારી ટીપ સમાન હશે. પણ પરંતુ જ્યારે હવે બાળકો મેચ્યોર થઈ ગયા છે પોતાની રીતે, જરૂરી નથી કે ઘરે ઓર્ગેનાઇઝ થયેલી પાર્ટીમાં જ તેઓ રહે, ઘણીવાર ઘરે ઓર્ગેનાઇઝ પાર્ટી થાય છે પણ છતાં પણ તેમનો મોહ હોય છે કે અમે બહાર જઈએ, અમારા ફ્રેન્ડ સાથે જઈએ, પ્રાઇવસી જોઈએ છે, મા બાપ નથી જોઈતા. આ બધું અત્યારના જે જમાના પ્રમાણે છે એમાં પણ તમે બાળકને રોકટોક કરી શકો તેમ નથી. એવી વખતની વાત કરીએ ત્યારે બાળકોએ કઈ રીતે બિહેવ કરવું જોઈએ, કઈ કઈ એવી વસ્તુઓ છે જે એમણે ધ્યાન રાખવી જોઈએ, જે એના માટે આપ શું કહેશો? તમારી બિલકુલ સાચી વાત છે અને હું આઈ એમ ઓલસો ફર્મ બિલીવર આફ્ટર અ સર્ટન એજ, પછી કોઈ 12-13-14 વર્ષનો બાળક હોય તો એ મા બાપ એને રોકી શકે છે, એમાં કોઈ ડાઉટ નથી ને એમાં કશું ખોટું બી નથી ને રોકી શકે. એટલે યુ નો યુ ડોન્ટ હેવ ટુ સે કે ના છાની માની ઘરે બેસી રહે યા છાનો માનો ઘરે બેસી રહે. નો, વેન યુઅર પેરેન્ટ્સ આર એન્જોયિંગ, કારણ કે આઈ એમ શ્યોર આજની તારીખમાં આજે તો આઈ એમ શ્યોર બધા પેરેન્ટ્સ બી એન્જોય કરતા હશે, એવું નથી કે ખાલી બાળક જ પાર્ટી કરશે, પેરેન્ટ્સના પોતાના ગ્રુપમાં પાર્ટી હશે યા જે બી હશે, તો એનો 12-13-14 વર્ષનું બાળક કંટ્રોલમાં રહી શકે છે. એટલે એ લોકોને અત્યારે ટુ બી વેરી ઓનેસ્ટ હું તો હજી એવું સજેસ્ટ કરું કે 12-13-14 વર્ષ પહેલાથી મેન્ટલી તૈયાર કરીને આપણી જોડે રહે, કારણ કે એક્ઝામ્પલ તમને મારો જ આપું, મારા ઘરનો જ એક્ઝામ્પલ આપું, બચપનથી ઘરનું એક ફરમાન ને આ ઇમોશનલ ફરમાન પાછું કે 31મી અમારે પેરેન્ટ્સ જોડે ઉજવવાની ને પેરેન્ટ્સ અમારી જોડે જ ઉજવે, કોઈ બહાર ના જાય. એટલે બીજી અલગ અલગ પાર્ટીઓમાં જે અમે પોતે જ આઈધર કોઈ બીજી પાર્ટીમાં જઈએ પણ એઝ અ ફેમિલી જઈએ, યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. ને આ એક ઇમોશનલ, એટલે અમારા માઇન્ડસેટ કે ભાઈ 31 પહેલા જે બીજે પાર્ટીઓ જેવું જઈ આવવાની, પણ 31 મમ્મી પપ્પા જોડે બેસવાનું, એટલે એ લોકોને બી સારું લાગે ને આપણે અમે ઇટ ઇઝ એન એન્જોયમેન્ટ. પોઈન્ટ નંબર 1, એટલે આ અમારા ઘરનો રિવાજ વર્ષોથી ચાલે છે ને આજે બી આ જ રિવાજ છે. એટલે એક પોઈન્ટ પત્યો. બીજો પોઈન્ટ કે જ્યારે તમે હવે કમિંગ બેક ટુ ધ અધર પોઈન્ટ ઓફ કે ધ યુથ, એ લોકોએ કઈ રીતની તાકેદારી લેવાની છે. હવે આમાં હવે લેટ અસ લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ અ લિટલ બિટ ઓફ અ નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા માંગુ છું કે અત્યારે અગર તમે જે ડ્રગ્સની વાત કરો છો યા આલ્કોહોલની વાત કરો છો તો અત્યારે એની સીઝન કહેવાય. ડ્રગ્સમાં એ લોકો કહે કે આ રિક્રુટમેન્ટ સીઝન, રિક્રુટમેન્ટ સીઝન એટલે શું કે નવા નવા બકરાઓ એટલે નવા નવા યુથને પકડે ડ્રગ્સની એ લોકોને લાલચ કરે, કારણ કે અત્યારે એવો માહોલ બને કે આ પાર્ટીઓમાં એવો માહોલ હોય કે ભાઈ પાર્ટીમાં જાઓ એટલે બટ નેચરલ છે કે તમે દૂધ થોડી પીવા પાર્ટીમાં જાઓ છો, તમે તો પાર્ટીમાં જાઓ છો આલ્કોહોલ પીવા, તમે તો પાર્ટીમાં જાઓ છો. ધેટ્સ અ માઇન્ડસેટ, દેટ ઇઝ ધ માઇન્ડસેટ. એવું નથી કે પાર્ટીનો મતલબ કે તમે જ્યુસ ના પી શકો ને પાર્ટીનો મતલબ કે તમે પેલું પીઓ, પણ એક માઇન્ડસેટ છે અને એનામાં એ લોકો લેટ અસ કે લોકો પેલું ટ્રાય કરાવે. હવે કોઈક જે ફ્રેન્ડ હોય જે રિક્રુટમેન્ટ રિક્રુટમેન્ટ ફેઝ આવતા હોય અને રિક્રુટમેન્ટ ફેઝમાં બી આ જે ડ્રગ પેડલર્સ હોય એ લોકો શું કરે કે એ લોકો યુથને ફસાવે. પહેલા એક યુથ ફસી ગયો જેને આદત પડી ગયો એટલે એને કહે કે હવે તું બીજા 4 યુથને ફસાય તાકે તને હું પૈસા આપીશ, તો એને જેને આદત પડી ગયો જેને એડિક્શન થઈ ગયું હોય એ ઓબ્વિયસલી એ બીજાને રિક્રુટ કરે એટલે એને થોડું મફત માલ મળે. એટલે એ સિરીઝ આખી ચાલે અને એ બીજા 4ને ફસાવે. 4ને કેવી રીતે ફસાવે? નોર્મલ અગર લેટર્સ આપણે સ્કૂલ કોલેજમાં જઈએ તો એને નોર્મલી કોઈ પેલો યુથ આપે એના જે પેલો ચર્સી હોય બીજાને આપે તો પેલો બીજો નથી લેવાનો નોર્મલ કેસમાં. પણ આ કેસમાં પાર્ટીઓની સીઝનમાં તો કે લે લે ટ્રાય કર મજા આયેગા દેખતે આજ ક્યા એસા વેસા કઈ કરે, એટલે પેલાને પેલો ફ્રેન્ડ થાય કે ચલ ને આજે એક રાત ટ્રાય કરી લઉં. હવે જેવું એ ટ્રાય કરે એટલે યુ નો ધીસ ઇઝ અ વેરી એડિક્ટિવ થિંગ. ભલે ને માણસ કેટલો બી વિલ પાવર વાળો હોય કેટલો બી સ્ટ્રોંગ હોય પણ અલ્ટિમેટલી ધીસ ઇઝ એડિક્ટિવ. એટલે પેલી આનાથી એક વાર લે પછી થોડી વારમાં બીજા દિવસે લાલા બીજી વાર લે, 2-3 વારે પેલો જે ચર્સી છે એને સપ્લાય કરે, ચોથી વાર તો પેલો જે એડિક્ટ જેને નવો માણસ હોય એટલો એડિક્ટેડ થઈ જાય કે સામેથી માગે રે લાને હેકે લાને થોડા પીતે, કારણ કે જે નવો એડિક્ટેડ માણસ એને એવું થાય કે લાને થોડા ટ્રાય કરીને મેં ક્યાં જતા હોય થોડા ટ્રાય કરીને મેં જતા. ને આ ખાલી ડ્રગ્સ માટે નથી, આ ધીસ ઇઝ ઓલ્સો ફોર આલ્કોહોલ એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ફોર સ્મોકિંગ. એટલે આ આખું જે સીન થાય છે એટલે તમને એઝ અ યુથ કોઈને એવું થતું હોય કે યાર એક બાર લૂંગા તો ક્યાં ફરક પડતા હોય, પણ ના, ઇટ મેક્સ અ ડિફરન્સ. તમારે એના માટે બહુ જ ક્લિયર રહેવું પડશે કે નો મીન્સ નો. There is nothing કે તમે પાર્ટીમાં જાઓ એટલે તમારે ડ્રગ્સ લેવા જોઈએ યા તમારે આલ્કોહોલ લેવો જોઈએ. નો, યુ કેન બી વેરી હેપી વિથ અ ગ્લાસ ઓફ જ્યુસ ને એમાં એને તમારે પ્રાઉડલી કહેવાનું છે. કારણ કે અમે શું કરતા હતા, અમે અમારી એક્ઝામ્પલ આપીએ કે 2-3 આવા ગ્રુપ બેઠા હોય જે આમ હાથમાં ગ્લાસ લઈને શો ઓફ કરે તો અમે તો મસ્ત જ્યુસનો ગ્લાસ લઈએ અને અમે જ્યુસનો ગ્લાસ શો ઓફ કરીએ કે એ હેલ્ધી ચીઝ હે, હમ અમારી હેલ્થ થોડી બિગાડના હે, એ હેલ્ધી હે, આમ તેમ વાત કરીએ. એટલે તો અમે સામેવાળાને ડિમીન કરીએ. ડિમીન એટલે એને નાનું દેખાય, આપણને નાનું ના દેખાય. ઘણીવાર લોકોની માઇન્ડસેટ શું હોય છે કે અરે લાને પેલો સ્મોક કરે છે તો હું સ્મોક કરું ફેશન મારું
તું કોઈ સ્મોક કરે તો અમે તાર આંખો બંધ કરી અને એવી બધી ચાલા ચબલા કરીએ કે સામેવાળાને શરમ આવે, અમને શરમ ના આવે કે એને શરમ આવે કે ભાઈ તું સ્મોકિંગ કરે છે, ગંદવેડા કરે છે, ભાગ આવી. એટલે એનું શું, ધીસ શુડ બી યોર એટીટ્યુડ. અને આ એટીટ્યુડ ખાલી તમારામાં ના હોવી જોઈએ, તમારા આખા ગ્રુપમાં આ એટીટ્યુડ આવી જોઈએ કે ભાઈ આ રોંગ છે. ને આના માટે તમારે એક જ દિવસમાં તમે ડિસિઝન નથી લેતા, તમારા ગ્રુપમાં એ પહેલાંથી મહિનાઓથી અગર ચાલતો હોય કે કોઈ છોકરો તમારા ગ્રુપમાં અગર સિગરેટ બી પીતો હોય તો તમે નાક બંધ કરો, યાર તું દૂર જા, તું બહુ ગંધાતા હે, આવું બધું કરો એટલે સામેવાળો આમાં ફૂસકી થઈ જાય. પહેલાના જમાનામાં શું થતું હતું, પેલો સિગરેટ પી એટલે પેલો મેકો લાગે, એટલે પેલી છોકરી બી પછી ખાય કે આ મેકો છે. પણ એ જમાના નથી હવે, અત્યારે આમાં આ જમાના છે. એટલે અગેન કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, ઇટ ઇઝ વેરી નેસેસરી કે છોકરાઓ અને છોકરીઓ આ પર ઇમ્પોર્ટન્સ રાખે, આ પર ધ્યાન રાખે. બીજો પોઈન્ટ એ કે જ્યારે તમે જાઓ છો, આપણા પોતાના પર્સનલ ગ્રુપમાં જવાના કશું જ ખોટું નથી, જવું જ જોઈએ. પણ અગર કોઈ નવું એન્ટ્રન્ટ તમારા ગ્રુપમાં આવે છે અને એ નવું એન્ટ્રન્ટ એવું કહે છે કે ભાઈ મારા ફ્રેન્ડના ફ્રેન્ડની પાર્ટીમાં જવું છે, તો ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે એક નવા એન્ટ્રન્ટ પર તમે ભરોસો નહીં રાખી શકો, ભલે તમે એઝ અ ગ્રુપ જાઓ, પણ ત્યાં કોઈ ગેરંટી નથી કે તમારા ફ્રેન્ડ્સ કદાચ આગળ પાછળ થઈ જાય, કદાચ કંઈક વધારે લઈ લીધું હોય, કદાચ કોઈ હોશમાં ન હોય અને તમે ત્યાં એકલા ફસી જાઓ. એટલે એ તમારે એઝ અ લેડી, ગર્લ ઓર અ બોય, કારણ કે સાચું કહું ને, લેટ ઇઝ એક્સેપ્ટ, આજે આપણે બધા બહેનોની વાત કરીએ છીએ, પણ આવા ચીજોમાં તો ભાઈઓ બી ફસે છે, છોકરાઓ બી ફસે છે, એ લોકો બી મિસયુઝ થાય છે. અને એક 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 આખું એક અલગ એની એક ગ્રુપ હોય છે, એક એ હોય છે. કારણ કે આજની તારીખમાં વેન વી ટોક ઓફ રિલેશનશિપ્સ, રિલેશનશિપ્સ આર નોટ જસ્ટ રિલેટેડ ટુ ઓપોઝિટ સેક્સ, રિલેશનશિપ્સ ઓલ્સો હેવ બીન સ્ટાર્ટેડ ટુ ધ સેમ સેક્સ. એટલે અગર તમે વિચારશો, એટલે મારે તો એવું કહેવું છે પેરેન્ટ્સ માટે બી અને છોકરાઓ માટે બી, આપણે છોકરીઓને અત્યારે વાત સાઈડમાં એકવાર મૂકીએ, છોકરાઓ માટે બી એવું કહેવું છે કે બોસ યુ બી કેરફુલ, અધરવાઇઝ યુ આર ઓલસો ગોઈંગ ટુ હેવ ઇટ એન્ડ તમારી પાર્ટી અલગ ટાઈપની થઈ જશે. એટલે છોકરાઓ બી એટલું જ કેરફુલ છે કે કોઈ તમારા માટે ગ્લાસ બનાવી લાવે ડ્રિંકનું તો તમારે જોવાનું છે, પોતે ડ્રિંક લાવો. બહેનો માટે બી કહું છું કે આપણે એવું ના વિચારો કે હા મારા માટે પેલો છોકરો ગ્લાસ લાવે, ભાઈ ભલે આપણે અંદર પેલું કોલા મંગાવી હોય પણ તમને શી ખબર છે કે કોલામાં શું નખાવ્યું છે, ભલે ટેસ્ટ હોય પણ એ વખતે એટલો ધૂમો હોય, કારણ કે નોર્મલી પાર્ટીઝમાં તમે જશો ને આવી ટાઈપની તેમાં ધૂમો બહુ હોય છે, બિકોઝ ઓફ ધ ફોગ, સો કોલ્ડ લાઇટ્સ હોય છે, બ્લિંકિંગ લાઇટ હોય છે, તો યુ નો તમને એટલું ક્લેરિટીથી દેખાતું નથી. હવે એમાં શું થાય છે કે તમે આવું કલર્ડ ગ્લાસ કલર્ડ જે પીણું હોય એમાં ભગવાન જેને શું નાખ્યું હોય, નગર તમે પી લીધું તો તમને ખબર નથી. પછી હવે શું થશે કે તમને ડીઝી ફીલ થશે. જ્યારે એ લોકોને ડીઝી ફીલ થાય છે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ આ તો લાઇટના લીધે અને ફોગના લીધે ડીઝી ફીલ થાય છે, લાઈ બાજુમાં બેસાડીએ. પછી તમને જે બી કોઈ તમારો મિત્ર સો કોલ્ડ હોય, નવો વાળો મિત્ર હોય, જે બી મિત્ર હોય જેના માઇન્ડમાં પ્લાન્ડ જ હોય, એ તમને બાજુમાં બેસાડે, પછી કંઈ કંઈક મે બી ઘણી વાર કેલા તારા માટે પાણી લઉં છું ને કંઈક બીજું પીવડાઈ જાય, એટલે ઓલ ધીસ હોલ પ્રોસેસ વિલ હેપન. અને એના પછી મે બી યુ લૂઝ યોર સેન્સીસ, તમને ખબર નથી તમે ક્યાં છો. કારણ કે આજની તારીખમાં જે વર્ષોથી ચાલે છે જેને કહેવાય ડેટ રેપ ડ્રગ્સ, બરોબર, એ બી એવા આવે છે કે જેને જે કલરલેસ હોય છે, જેનો ટેસ્ટ નથી હોતો. હવે તમારા પાણી યા ડ્રિંકમાં નખાઈ ગયા તો ભાઈઓ યા બેન, હું અગેન રિપીટ કરું છું કે આ ખાલી બહેનો માટે નથી યુઝ થતા, ભાઈઓ યા બેન આ કોઈને બી પીવાય એટલે પી એટલે એને એની શુદ્ધિ બુદ્ધિ ખોવાઈ જાય. શુદ્ધિ બુદ્ધિ જેવી ખોવાય છે એટલે એને કશું જ ખબર નથી શું છે. હવે પેલો જેને પીવડાવ્યું એને બીજે એક આ પેલું શું કહેવાય, અલુફ જગ્યા પર લઈ જાય, શાંત જગ્યા પર લઈ જાય અને એની જોડે જે બી કરે તો એ પેલા એ પેલીને ખબર ના પડે, કારણ કે એની તો શુદ્ધિ બુદ્ધિ કઈ છે. અને પછી બીજા દિવસે સવારે ઉઠે અને કંઈક કપડાં આડા અવળા હોય તો જ ખબર પડે કે શું થયું, ના તો એને એવી યાદ ના હોય કે એ આખી રાત એની જોડે શું થયું છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધી બહુ જ સિરિયસ ચીજો છે અને એના માટે આપણે કંઈ બહુ મોટું ટેન્શન નથી કરવાનું, એન્જોય તો કરવા જવાનું છે, પણ નવી અગર આપણે બે ચાર આવો ધ્યાન રાખીએ તો બહુ નેચરલ છે કે આપણે આપણા સેલ્ફને પ્રોટેક્ટ કરી શકશું જોડે જોડે, નોટ જસ્ટ આવર સેલ્ફ. કારણ કે અગર આપણે આજુબાજુ કોઈ ફ્રેન્ડ્સ જોડે બી થતું હોય, છોકરો યા છોકરી, ફરી રિપીટ કરું છું, તો બી આપણે અગર આપણી એલર્ટનેસ હશે તો આપણે એ લોકોને બી હેલ્પ અને સેવ કરી શકશું. જી બિલકુલ, એટલે કે નાની નાની વાતો જે છે જે કદાચ આપણને ખૂબ જ માઇનોર લાગતી હોય કે કોઈ આપણા માટે ડ્રિંક બનાવીને લાવે છે અથવા તો કોઈ આપણને પાર્ટીમાં ઇન્વાઇટ કરે છે એ ખૂબ જ નાની વાત છે અને કદાચ આપણે ગર્વ અનુભવીએ એવી વાત છે કે ચલો ભાઈ આપણા માટે ડ્રિંક સર્વ થયું છે અથવા તો આપણને આટલી બધી પાર્ટીઝમાં ઇન્વિટેશન મળ્યું છે, તો એ ગર્વની વાત નથી, એ સાવચેતીની વાત છે. અને કદાચ રુઝાનજી અત્યારે જે પણ દર્શક મિત્રો અત્યારે ટીવી સ્ક્રીન પર હશે તેના માટે પણ આ એક ખૂબ જ મહત્વની બાબત બની જશે, કારણ કે જે ગર્વની વાત છે ખાસ કરીને જ્યારે પાર્ટીઝની વાત આવે છે અને બેડ હેબિટ્સની વાત આવે છે ત્યારે એ ખૂબ સાવચેતીની વાત બની જતી હોય છે. આપણે અત્યારે વાત કરી કે પેરેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી શું સાવચેતી રાખવી જોઈએ. બીજી તરફ આપણે વાત કરી કે જ્યારે આપણે કોઈ અનનોન જગ્યાએ જઈએ છીએ અથવા તો કોઈ અનનોન વ્યક્તિઓ જે એકાદ પણ આપણા ગ્રુપમાં ઇન્વોલ્વ થાય છે જેને કદાચ વાયા ફ્રેન્ડ્સ તરીકે જે પ્રમાણે તમે કહી રહ્યા છો એના સાથે આપણે ક્યાંક જઈએ છીએ અથવા તો એ આપણા ગ્રુપમાં ક્યાંક ભળવાનો પ્રયત્ન કરે છે અને સડનલી એ વસ્તુ થાય છે, અધરવાઇઝ કે નાની નાની
ફ્રેન્ડશિપ જે ઘણી ઓડ આપણે કહી શકીએ એવી તાત્કાલિક થાય છે, તો એ બધી વસ્તુથી તો સાવચેત રાખવું જોઈએ. અને જે પ્રમાણે બોય હોય કે ગર્લ હોય એમણે પણ સાવચેતી રાખવી જોઈએ, પરંતુ ખાસ આપણે છોકરીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. કારણ કે જ્યારે પણ એવું વિચારીએ છીએ કે એક છોકરી જે પોતાના ફ્રેન્ડની સાથે 31st પાર્ટીમાં ગઈ અથવા તો ન્યૂ યર ની પાર્ટીમાં જાય છે, ત્યારે તેના મા બાપ એવું ઈચ્છતા હોય છે કે કાં તો તેનો ભાઈ સાથે જાય, કાં તો કોઈ એવી વ્યક્તિ સાથે જાય કે જે એના ફેમિલીથી બહુ ક્લોઝ હોય. પરંતુ બીજી બાજુ જ્યારે પ્રાઇવસીની વાત આવે છે અથવા તો પોતાની વાત આવે છે, ત્યારે છોકરીઓ પણ એવું ઈચ્છતી હોય છે કે કોઈ ઘરનું મારી સાથે ના હોય, મારે એન્જોય કરવું છે. હા, તેના મનમાં પણ એવો કોઈ વિચાર હશે નહીં, પરંતુ અનાયાસે જ બધી ઘટનાઓ ઘટી જતી હોય છે. તો એવી વખતે ખાસ કરીને છોકરીઓએ શું ધ્યાન રાખવું? સૌથી પહેલા આઈ 100% અગ્રી વિથ યુ, કારણ કે અમને બી ચેતા હતા ભાઈ જોડે આવતો હતો, ત્યાં પછી ના તો જવાનું મળતું, પણ ઓબ્વિયસલી હવે એ જવાનો ગયો છે કે હવે ભાઈ જોડે આવતા નથી, એટલે આવે બી નહીં અને પેલી છોકરી ના પડે. યુ નો આઈ અન્ડરસ્ટેન્ડ દેટ. હવે માની લો કે પેલી છોકરી ગઈ એના ક્લોઝ ફ્રેન્ડ સાથે ગઈ, હું ફરી રિપીટ કરું છું કે માની લો કે ક્લોઝ ફ્રેન્ડ છે. હવે ક્લોઝ ફ્રેન્ડ એટલે મે બી છોકરીને બી પેલું લલ્લુ પપ્પુ થતું હોય ને પેલાને બી લલ્લુ પપ્પુ થતું હોય, જેમ નવરાત્રીમાં સીનો ચાલે છે ને એવા, એ બી પોસિબલ છે થાય. પણ એ વખતે છોકરી આવી, શી નાઉ શી ઇઝ રિસ્પોન્સિબલ ફોર અ લાઈફ. હવે છોકરી એટલે આઈ એમ શ્યોર કે અત્યારે આપણે 14-15-16 વર્ષની બહેનોની ખાસ કરીને વાત કરતા હોઈશું, તો દે આર રિસ્પોન્સિબલ ફોર ધર લાઈફ. એટલે આ અગેન પેરેન્ટિંગ ઇશ્યુ આવશે કે અગર પેરેન્ટ્સ એ લોકોને પહેલાથી મેન્ટલી સાચવેત કરી રાખશે, એલર્ટ કરી રાખશે કે ભલે ફ્રેન્ડ્સ જોડે જાઓ બધું સારું છે, પણ એક લિમિટ પછી યુ શુડ સ્ટોપ. અને એ કઈ લિમિટ છે એ બહુ ક્લેરિટી ને ક્લેરિફાય કરવી જોઈએ. અને કેમ સ્ટોપ કરું, ખાલી ભાઈ સ્ટોપ ના કહો, કેમ સ્ટોપ કરું, યુ શુડ મેક દેમ અન્ડરસ્ટેન્ડ કે આ બે ઘડીની મજા છે. પછી યુ કેન મેક દેમ, લેટ અસ બી વેરી ઓનેસ્ટ વિથ અવર ચાઇલ્ડ. કારણ કે આજની તારીખમાં ઇફ યુ આર નોટ ટોકિંગ ટુ દેમ ઓનેસ્ટલી અને તમે છુપાવશો તો એ લોકોને દે વુડ નોટ અન્ડરસ્ટેન્ડ યુ, દે ફીલ કે યુ આર એટ ફોલ્ટ. ઇન્સ્ટેડ ટોક ટુ દેમ લોજિકલી કે તારી 2 મિનિટની ઘડી છે, માની લે કે તે એની જોડે બીજા બધા રિલેશન કર્યા અને પછી તને કંઈક તું પ્રેગ્નન્ટ થઈ ગઈ, તો આપણું ઘરનું શું થશે, તારી તો આ એજ નથી, તારી તો હસવા કૂદવાની એજ. યુ કેન ઓલવેઝ ટેલ યોર ચાઇલ્ડ કે તારી તો હસવા કૂદવાની એજ છે, તારી તો રમવાની એજ છે, ને તું અત્યારે પ્રેગ્નન્ટ છે તો તારે ભોગવવું પડશે. યુ નો સો ધેટ વે યોર ચાઇલ્ડ હેઝ ટુ બી મેડ. અને આ એક દિવસનો પ્રોસેસ નથી, ફરી કહું છું, આ ઇટ્સ અ પ્રોસેસ. જી બિલકુલ, એટલે કે આ શરૂઆતથી લઈને એક પ્રોસેસ છે અને બાળકોના સંસ્કારની સાથે મા બાપ સાથેના બોન્ડિંગ સાથે જોડાયેલી આ પ્રોસેસ છે. કદાચ રાતોરાત આ વસ્તુ ડેવલપ નહીં થતી હોય. અહીંયા આપણે રુઝાનજી ઘણા બધા આસ્પેક્ટ્સ ઉપર વાત કરી અને હજી ઘણા બધા આસ્પેક્ટ્સ જે આપના અનુભવો પરથી અમારે જાણવા છે, પરંતુ સમયનો અભાવ છે એટલે અમે વધારે વાત આપની સાથે કરી શકે. પણ જેટલી વાત આપણે અહીં કરી છે એ ડંકાની ચોટ ઉપર કરી છે, એટલે કે દરેક દર્શક મિત્રોને તે જરૂરી છે અને એનું જો ઇમ્પ્લિમેન્ટ થાય તો ચોક્કસપણે આપણે ઘટના અને દુર્ઘટનામાંથી બચી શકીએ એમ છે. તો સૌથી પહેલાં રુઝાનજી હું આપનો આભાર માનીશ કે આપ અહીં આવ્યા અને અમારા સાથે આ વિષય ઉપર ચર્ચા કરી.